નમસ્કાર. આજના દિવસે આપણા મનની અંદર એક વહેલી સવારે એવો સવાલ પણ થાય કે જિંદગી એટલે શું. એક ટેમ્પો ચલાવતા ભાઈને પૂછ્યું કે જિંદગી એટલે શું, એટલે ટેમ્પા વાળા એવું કીધું કે જિંદગી છે ને તગ્ગા જેવી છે, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. એનો જિંદગીનો દ્રષ્ટિકોણ આવો હતો. એક ખેડૂતને પૂછવામાં આવ્યું કે જિંદગી એટલે શું, એટલે કે સાહેબ જિંદગી છે ને એ શેરડીના હાથા જેવી છે, માંડ મોજ આવે તો ગાંઠ આવે. એ કે એટલે જિંદગી વિશે જોવાનો નજરિયો દરેકનો અલગ અલગ હોય છે. એક શાયરને પૂછવામાં આવ્યું કે જિંદગી એટલે શું, તો એને કીધું કે જિંદગી સે બડી સજા હી નહીં, કિતને હિસ્સો મેં બટી હૈ મેરી જિંદગી, મેરે હિસ્સે મેં કુછ બચાય હી નહીં, જિંદગી સે બડી કોઈ સજા નહીં. એટલે એને એવું કીધું કે જિંદગી તો સજા જેવી છે. પણ રવીન્દ્રનાથ ટાગોરને પૂછવામાં આવ્યું કે જિંદગી એટલે શું, તો એને એવું કીધું કે ભાઈ જિંદગી તો છે ને ઈશ્વરે લખેલી આપણને કંકોત્રી છે, આ પૃથ્વી ઉપર આવવાનું, સરસ મજાનો આપણો ભાગ ભજવવાનો અને પછી આપણી જિંદગી પૂર્ણ કરવાની. એટલે જિંદગી ઈશ્વરે લખેલી એક સરસ મજાની કંકોત્રી છે. તો દરેકનો નજરિયો અલગ અલગ છે, પણ મારે તમને આજે જિંદગી એટલે બીજાને ઉપયોગી થવું. એક હતો બોબી નામનો છોકરો. આ છોકરાએ એક દિવસ સાતમું આઠમું ભણતો હતો અને છાપામાં એક સમાચાર વાંચ્યા કે ડોક્ટર આલ્બર્ટ સ્વાઇઝર નામના વ્યક્તિ અને જે દૂર જંગલોની અંદર કહી શકાય એવા લોકો સુધી એ પોતે ચિકિત્સક એટલે ડાક્ટરી સેવા આપતા હતા, મફત સેવા આપતા હતા, અને એને દવાની જરૂર હતી એટલે છાપામાં જાહેરાત આપી કે મારે દવાની જરૂર છે, મને કોઈ મદદ કરો. એટલે બોબીએ એના પપ્પાને કીધું કે મને પપ્પા $5 આપો ને. એટલે એને એમ થયું કે આ નાનકડો છે, 12-13 વર્ષનો છોકરો છે, પૈસાનું એ શું કરશે, એટલે રમકડા લેશે. એટલે પૂછ્યું કે શું લેવું છે, કે મારે લેવું નથી પણ મેં છાપામાં એક આવું કટિંગ્સ વાંચ્યું છે કે ડોક્ટર આલ્બર્ટ સ્વાઇઝર કરીને વ્યક્તિ છે, બહુ ઉમદા ડોક્ટર છે, લોકોની સેવા કરે છે અને એને દવાની જરૂર છે, એટલે મને $5 આપો, હું એને ડોનેશન આપીશ, હું એને દાન કરીશ. એટલે એના પપ્પાને કહ્યું કે તારો આ વિચાર મને ગમ્યો, પણ $5 ની દવા કેટલી આવે, પછી ઈ તો છેક આફ્રિકા રહે છે, આપણે અહીંથી યુરોપ ખંડમાંથી ત્યાં કેમ પહોંચાડીશું. પણ એને નાટો એટલે ઇટાલીના જે મુખ્ય શહેર છે એની અંદર નાટો સંસ્થા આવેલી છે, યુએન વિશે તમે જાણો છો, એટલે એને એવું કીધું કે આપણે નાટોના હેડને પત્ર લખીએ. એટલે આ બાળકે બોબીએ પત્ર લખ્યો કે ભાઈ મારી પાસે આવી રીતે $5 થયા છે અને મારે આને દવા લઈ અને ડોક્ટર આલ્બર્ટ સ્વાઇઝર છેક આફ્રિકા સેવા કરે છે ત્યાં દવાના આ પૈસા પહોંચાડવા છે. એટલે નાટોનો જે સંસ્થા હતી એને થયું કે ભાઈ આ કામ તો અમારું છે, લોકોનું ભલાઈ કરવાનું કામ, લોકોને મદદ કરવાનું કામ, તો આ સમાચાર તો મેં વાંચ્યા હતા, મને આવો કેમ વિચાર ન આવ્યો. અને આ 13 વર્ષના તમારી જેવડા નાનકડા બાળકને આવો વિચાર આવ્યો, એટલે એ તો બહુ ખુશ થઈ ગયા. એટલે એને એ બાળકને પત્ર લખીને પછી ત્યાં ઇટાલી બોલાવે છે અને એને એવું કહે છે કે ભાઈ તું છે ને રેડિયોમાં જાહેરાત આપ અને આપણે બધા યુરોપના અમેરિકાના જે દેશો છે એની પાસે આપણે મદદ માંગીએ કે ભાઈ આ જે વ્યક્તિ છે એને આપણે દવા પહોંચાડવી છે. એટલે પછી એ બાળકે ફ્રાન્સ ભાષામાં, ઇટાલી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં એવી રીતે 4 જુદી જુદી ભાષામાં ટ્રાન્સલેટ થઈ અને એ બાળકે પત્ર વાંચ્યો. લગભગ 5,000 અથવા $5,00,000 રૂપિયાનું દાન આવ્યું, બહુ જાજુ દાન આવી ગયું. એટલે એને પછી નાટોના જે મુખ્ય હેડ હતા એને ડોક્ટર આલ્બર્ટ સ્વાઇઝરને પત્ર લખીને કહે છે કે અમારી પાસે આટલું બધું દાન આવ્યું છે અને અમે દવા લઈને એક આખું વિમાન ભરી દવા લઈ અને તમને દેવા માટે આવીએ છીએ. એટલે સ્વાઇઝર તો ખૂબ ખુશ થઈ ગયા. એટલે એને એવું કીધું કે આ વિચારનો પ્રેરણા કરવા વાળો કોણ હશે કે આટલું મોટું દાન ભેગું કરી શકે, આનું પ્રેરણા કરવા વાળો કોણ હતો, કે એ તો એક નાનકડો છોકરો જ છે, તો કે એને લેતા આવજો ને, એ નાના બોબીને લેતા આવજો.
હવે તમારી જેવડો સાતમું આઠમું ભણતો હતો એ બોબીને કીધું કે ભાઈ આપણે દવા દેવા જવાનું છે અને તારે અમારી હારે આફ્રિકા આવવાનું છે. ત્યાંથી લગભગ 16-17 કલાકના આ વિમાનની યાત્રા કરી ત્યાં પહોંચ્યા. પેલા ડોક્ટરે બધાનું સ્વાગત કર્યું પણ પેલા છોકરાને માથે ચૂમી લીધો અને વહાલ વરસાઈ. પછી 2-3 દિવસ રોકાણા, બધી દવાઓ આપી. પેલા સ્વાઇઝરે તો એવું કીધું મારી પાસે રેફ્રિજરેટર નથી, આને સાચવું શું કેમ. તો એ બધી સુવિધા નાટોના પેલા પ્રમુખે કરી હતી, બધી વસ્તુ આપી. અને પછી જયારે પાછા જાય છે ત્યારે કોઈને કઈ ન આપ્યું પણ બોબીને એક લાકડાની પેટી આપી, ગિફ્ટ કરી. અને એવું કીધું કે આ લાકડાની પેટી જે છે સરસ મજાની નકશીકામ કરી હતી અને એને કીધું કે આ તારી માટે નથી પણ તારા મમ્મી માટે છે, એટલે તું તારા ઘરે લઈ જજે અને તારા મમ્મીને આપજે. એટલે કે સારું. અને પછી બોબી એના ઘરે પાછો આવે છે, એના મમ્મીને પેલી લાકડાની પેટી આપે છે અને પેટી એના મમ્મી ખોલે છે તો એની અંદર એક ચિઠ્ઠી લખી હતી કે બોબી જેવા પુત્રને અવતાર ધારણ કરવા માટે અથવા બોબી જેવા દીકરાને જન્મ આપવા માટે માતાને અમે સલામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. તો જિંદગીનો જે પહેલો નજરિયો હતો કે જિંદગી સે બડી સજા હી નહીં, એની બદલે આપણે રવીન્દ્રનાથ ટાગોરના એ વિચારને સમજીશું કે જિંદગી આપણા માટે આમંત્રણ પત્રિકા છે આ પૃથ્વી ઉપર આવીને અને બીજાને મદદરૂપ થવા માટેની ચાવી છે. થેન્ક યુ વેરી મચ.